બનાસકાંઠાથી સમાચાર. વાવ બેઠકની ચૂંટણી માટે કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર. ગુલાબસિંહના સારથી બનીને મેદાનમાં ઉતર્યા ઠાકરસિંહ રબારી. ઠાકરસિંહ રબારી સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ કરી ખાસ વાતચીત. નારાજગીની વાતને ઠાકરસિંહ રબારીએ ફગાવી. કયું શબ્દોની મારામારી હોય ત્યારે એવું લાગે, પરંતુ ક્યાંય નારાજગી નથી. ગુલાબસિંહ નસીબદાર છે કે 5 વર્ષમાં તમને 3 વાર પાર્ટીએ ટિકિટ આપી. જેના ભાગે રાજયોગ હોય તેને જ મળતું હોય છે. મારા ભાગ્યમાં નહીં હોય, જ્યાં સુધી ટિકિટ નહીં મળે ત્યાં સુધી માગતો રહીશ. જે રીતે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન સાથે ખભોથી ખભો મિલાવીને પ્રચાર કરતા ઠાકરસિંહ જોવા મળી રહ્યા હતા, તે જ રીતે ગુલાબસિંહ માટે પણ ખભોથી ખભે મિલાવીને પ્રચાર કરતા ઠાકરસિંહ જોવા મળી રહ્યા છે. અત્યારે આપણે સાથે છે ઠાકરસિંહ રબારી. ઠાકરસિંહે આપે કાલે એવું કહ્યું હતું કે હું ખોળો પાથરીને ગુલાબસિંહ માટે મતો માગું છું. પહેલાં ક્યાંક ને ક્યાંક નારાજગી હતી, શું સમાધાન થઈ ગયું? નારાજગી હોતી જ નથી. એ તમને એમ લાગે કે શબ્દોની ક્યાંક મારામારી હોય ને ક્યાંક એવું કીધું હોય, ક્યાંય નારાજગી ના હોય. પાર્ટી જેને નક્કી કરે એટલે એને પછી જીતાડવા માટે ખભે બહેરી ને કાયમી દરેક માટે હું દોડું છું, આપ એના સાક્ષી છો. નારાજગી હોય જ નહીં પાર્ટીથી. આપે એવું કહ્યું કે ગુલાબસિંહને 5 વર્ષમાં 3 વાર ટિકિટ આપવામાં આવી છે, નારાજગી હતી કે પ્રેમ હતો ગુલાબસિંહ પર? એ નસીબ છે એમનું કે 5 વર્ષમાં 3 વખત ટિકિટ મળી, 19, 22 અને 24. એટલે મેં એમના વખાણ કર્યા કે નસીબદાર માણસ છે કે 5 વર્ષમાં 3 વખત ટિકિટ મળી છે. સમાજમાં કોઈ નારાજગી છે ટિકિટ આપને? ક્યારેય નારાજગી ને આપે જોયું છે, લોકસભા હોય વિધાનસભા હોય, સમાજ હંમેશા કોંગ્રેસના પડખે રહ્યો છે. આપ ગેનીબેનના સાથી રહ્યા, ગેનીબેનના સુખ દુઃખના ભાગીદાર રહ્યા, છતાં પણ આપને ટિકિટ ના મળી, અનેક લોકોમાં નારાજગી પણ છે સમાજમાં? ના ના, એવું નથી હોતું. જો મહેનત દરેક કરે, પરંતુ જેના ભાગ્યમાં રાજયોગ હોય એને જ મળતું હોય છે. આ ભાગ્યની વાતો છે, એટલે આપણા ભાગ્યમાં નહીં હોય. ગુલાબસિંહ એવું કહ્યું છે કે હું તો માત્ર 3 વર્ષ માટે જ વાવ આવ્યો છું, શું 2027માં આ ફરી ટિકિટની માંગણી કરશો? હા, ટિકિટ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મનુષ્ય સ્વભાવ છે કે અપેક્ષા રાખવી જોઈએ ફળ. માવજીભાઈ અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે, કેટલી અસર કરશે કોંગ્રેસ? જો દરેક લડતા હોય એ દરેકે દરેક પોતાના વિઝન સાથે જીતવા સાથે લડતા, દરેકને અપેક્ષા હોય. 3-3 અત્યારે વિન છે. જે રીતે આપ ગેનીબેન સાથે રહ્યા, ખબરથી ખબર મિલા, શું એ રીતે ગુલાબસિંહ સાથે છો? આપ જોઈ રહ્યા છો ને રણ મેદાનમાં, એના સારથી બનીને લડું છું અને જીતશું. આ હતા ઠાકરસિંહ, તેમનું કહેવું છે મારી હવે કોઈ નારાજગી નથી, હું સારથી બનીને ગુલાબસિંહ સાથે છું. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠાના ધાનેરાના ખીમંત ખાતેથી લાભપાંચમના દિવસે ભવ્ય શિક્ષણ રથનું પ્રસ્થાન કરાયું. ધાનેરા રબારી સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમાજના 61થી વધુ ગામમાં રંગે ચંગે શિક્ષણ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. ધાનેરાના ખીમંત ખાતે રબારી સમાજના સંતો મહંતો અને રાજકીય આગેવાનોની અધ્યક્ષતામાં સામાજિક સંમેલન યોજાયું, જેમાં રબારી સમાજના દાનવીરોએ દાનની સરવાણી વહેવડાવી 2 કલાકમાં 1.25 કરોડનું દાન શૈક્ષણિક સંકુલ માટે આપવામાં આવ્યું. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ શૈક્ષણિક સંકુલ બનાવવા માટે 2 વીઘા જમીનનું ધાનેરા ખાતે ભૂમિદાન કરાવ્યું હતું. આ સંમેલનમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારી હાજર રહ્યા હતા. આજે મને આનંદ ને છાતી ગદગદ ફૂલે છે કે ખીમત ને વરણિયા 3 ગામ ગોળિયા 1 કરોડ ઉપરની દાનની સરવાણી કરી સમાજ માટે આજે શિક્ષણનો નવા યુગ 21મી સદી છે. અને તમામ સમાજને માવજીભીન તમામ આગેવાનો જે શિક્ષણ માટેની આજે ગાથા ઉપાડી છે એમને નમનને વંદન કરું છું. અને આજે લાભ પોચમના દિવસથી ખીમત નગરી જે પૌરાણિક નગરી છે એ જગ્યાએથી આજે શિક્ષણ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. અને અમારી ધારણા હતી એના કરતાં પણ સમગ્ર સમાજે ખૂબ મોટા પ્રમાણમાં દાતાઓ બની અને આજે 1.25 કરોડ કરતાં પણ 2 કલાકની અંદર રબારી સમાજ માટે શિક્ષણની સંસ્થા માટે દાન તરીકે મોટી રકમ આજે આવી છે. બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામ્યો છે, ત્યારે ચૂંટણીમાં કોની તરફ રહેશે મતદારોનો ઝુકાવ, શું કહ્યું રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ, સાંભળો. શું રાજકીય પક્ષને વોટ જાય છે કે અપક્ષને વોટ જાય છે એનું જો ધ્યાન રાખવામાં આવે તો મને એવું લાગે છે કે ગુલાબસિંહ રાજપૂત હોય કે સ્વરૂપજી ઠાકોર એ રાજકીય પક્ષનું લેબલ ધરાવે છે. અને પેટા ચૂંટણી ક્યારેય મને લાગે છે કે રાજકીય પક્ષથી બહાર જતી હતી નથી. તો યુવા મતદાર હોય કે સિનિયર સિટીઝનનો મતદાર હોય, એ લોકો વિકાસ કામ અને વિસ્તારના વિકાસ માટે ઝંખતા હોય છે. એટલે આ મતદારો કોની તરફ ઝુકાવ રાખે છે એ તો આવનારું પરિણામ બતાવે, પણ મતદારોનું જે અંકગણિત છે એ અત્યારે મને રાજકીય પક્ષો તરફ ઝુકાવ દેખાઈ રહ્યો છે. જામનગરથી સમાચાર. સામૂહિક દુષ્કર્મની ફરિયાદ, સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, 3 વિધર્મીઓ સામે નોંધાઈ ફરિયાદ.
घरकाम करती युवती पर बलात्कार गुजारियानी फरियाद, न्यूड फोटा पाड़ी फसावी अलग अलग जगह लई गुजारियो बलात्कार, पुलिस द्वारा तपासनो धमधमाट शुरू करवामां आव्यो होवानी जानकारी छे। वधु एक वखत गैंगरेपनी घटना जे छे ते जोवा मळी रही छे। त्रण विधर्मीओ सामे पुलिस फरियाद नोंधवामां आवी छे। घरकाम करती युवती होवानी जानकारी हालमां प्राथमिक मळी रही छे। सामूहिक दुष्कर्मनी फरियाद पोलीसे नोंधी अने कार्यवाही शुरू करी छे। दिवाळी वेकेशन में जुदा जुदा प्रवासन स्थलों में प्रवासी की भीड़ उमटी है, त्यारे शहरों की डांग जिल्ला में कुदरती सौंदर्य की मजा माटे प्रवासी उमटिया है। प्रवासन स्थल पांडव गुफा खाते प्रवासी मजा माणता जोवा मळ्या। आहवा तालुका में आवेल पांडव गुफा खाते प्रवासी कुदरती सौंदर्य की मजा लई रहा है। पांडव गुफा खाते पाणीना धोधना आह्लादक दृश्य जोवा मळ्या। रजा में प्रवासी परिवार साथे आनंद की पळो माणवा आवी पहोंच्या। महाराष्ट्र राज्य ने अड़ीने सेवाड़े आवेल गुजरात राज्यनो डांग जिल्लो इतिहासना पानाओं में अमर थयेलो जिल्लो छे। अहीया इतिहास में अमर थयेली गाथाओ घटनाओनो साक्षी आ डांग जिल्लो छे। शहेरोथी दूर डांग जिल्ला में प्रकृतिनी महेर अने कुदरती सौंदर्य धरावतो जिल्लाना जंगलों में पांडव गुफा आवेली छे, ज्यां दिवाळीना वेकेशन में समय मळता प्रकृति प्रेमी परिवार कुदरतना खोळे बेसीने समय गाळी आनंद मानता जोवा मळी रह्या छे। दिनकर बंगाल, न्यूज 18 गुजराती, डांग। वलसाड जिल्लामां छठ महापर्वनी धामधूमथी उजवणी कराशे। वापीमां दमणगंगा नदीना किनारे छठ पूजानी तैयारीओने आखरी ओप अपायो छे। दर वर्षनी जेम आ वर्षे पण बिहार वेलफेर एसोसिएशने छठ पर्वनी भव्य उजवणी माटेनी तैयारीओ करी छे। वापी अने आसपासना विस्तारमां बिहार, यूपी, झारखंड सहितना मोटी संख्यामां उत्तर भारतीयो वसे छे, जेओ वलसाड, दमण, वापी, दादरनगर हवेलीना औद्योगिक विस्तारोमां रोजगार मेळवे छे। छठ पर्व पर जे लोको पोताना वतन नथी जई शकता तेओ दमणगंगाना किनारे ज सामूहिक पूजा करे छे। हम लोग 25 साल से दमणगंगा नदी के तट पे हम लोग बिहार वेलफेयर एसोसिएशन की तरफ से कर रहे हैं, और यूपी, बिहार, झारखंड काफ़ी लोग जो यहाँ बसे हुए हैं उसको गांव का एहसास ना हो, कोई कठिनाई ना हो, इसके लिए हमारी टीम पूरी लगी हुई रहती है। लाभ पांचम निमित्ते सालंगपुर में कष्टभंजन देव ने विशेष श्रृंगार करायो। हनुमान जी ने वृंदावन में 20 दिवस की मेहनत थी तैयार थयेला वाघा पहेरावाया। हनुमान जी ने प्योर सिल्क ना कापड़ माथी वृंदावन में तैयार थयेला जरदोशी वर्कवाला ने गुलाब सहित फूलनी डिजाइन वाला वाघा अर्पण कराया, जयरे सिंहासन पर वड़ताल मंदिर की प्रतिकृति श्रृंगार करायो। आवतीकाल वड़ताल में लक्ष्मीनारायण मंदिर द्विशताब्दी महोत्सव शुरू थई रह्यो छे, त्यारे कष्टभंजन देव मंदिर ने वड़ताल मंदिर की थीम पर सजावायो। आ प्रतिकृति वडोदरा में चार लोकोए त्रण दिवस में तैयार करी छे, त्यारे सवार में दादा की मंगला और श्रृंगार आरती लाभ लेवा मोटी संख्या में भक्तों उमटा था। दादा दिव्य श्रृंगार दर्शन कर भक्तों धन्यता अनुभवी थी। तो लाभ पांचम ने लईने अंबाजी में पण भक्तों की भीड़ उमटी। मंगला आरती थी ज भक्तों कूड़ापूर जोवा मळ्यु। श्रद्धाळुओं ध्वजा साथे मंदिरे जता नजरे पड़ा। खास करीने व्यापारी और उद्योगपतिओ लाभ पांचम दिवसे शक्तिपीठ ने दर्शने पहुंचता होय छे। व्यापार में उन्नति थाय तेवी प्रार्थना करता होय छे अने अंबाजी शक्तिपीठ में मां अंबाना दर्शन करी लाभ पांचम थी पोताना धंधा रोजगार की शुरुआत करता होय छे। मंदिर चाचर चौक में एक संघ द्वारा विनामूल्य चा कॉफी वितरण पण करवामां आव्युं, त्यारे आजथी फरी बजारों धमधमती जोवा मळी। આજ રોજ માં જગતજની ના દર્શન લાભ પાંચમ દિવસે કરીને આજ રોજ માતાજી આશીર્વાદ લઈએ અને આવતીકાલથી અમારા જે બી કાર્ય છે એને શુભ શરૂઆત કાલથી કરીશું। દર્શન કરીને આજે એવી ધન્યતા અનુભવું છું। ઉનાવા અંબાજી પદયાત્રા સંઘ દ્વારા ચાનું નિઃશુલ્ક સેવાનું અમે શરૂઆત કરી છે। દર પૂનમે પણ અમારી ભાદરવી પૂનમ્યા સેવા સંઘ ટ્રસ્ટ તરફથી પણ આ સેવાનો લાભ દર પૂનમે અમે લોકોને આપીએ છીએ। દરેક યાત્રાળુઓને નિઃશુલ્ક ચાની સેવા આપીએ છીએ। મોટી સંખ્યામાં માય ભક્તો માના દર્શને આવ્યા છે અને આ દિવાળીની રજાઓ દરમિયાન પણ બેસતા વર્ષથી લાભ પાત્ર સુધી પણ મોટી સંખ્યામાં માય ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલ છે અને ધન્યતા અનુભવી છે। આ સિવાય સેવાભાવી જે સેવાભાવી લોકો દ્વારા માય ભક્તો દ્વારા મંદિર ટ્રસ્ટમાં શ્રમદાન અને સેવા કાર્યો પણ ચાલુ છે। तो लाभ पांचमना पवित्र दिवसे भक्तों की साथ फिल्म कलाकारों पण मां अंबाना दर्शने पहुंचा था। गुजराती फिल्म जगतनी एक्ट्रेस पण त्यां जोवा मळ्या था। સુરતના કામરેજમાં એક શખ્સ આપઘાત કરી પહેલા જ ફાયરની ટીમે બચાવી લીધો। આપઘાત કરવા માટે ઘરની બારી પર લટકી ગયો હતો શખ્સ। કામરેજના નનસાડ ગામે સિમંદર સોસાયટીમાં એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો। કમલેશ કવાડ નામનો વ્યક્તિ બીજા માળના એક ઘરની બારી પર લટકી ગયો। સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને તુરંત જ જાણ કરવામાં આવી હતી।
कामरेज फायर विभाग ने जाण करवामां आवता तात्कालिक स्थल पर दौड़ी गए फायर जवानों अपघातनो प्रयास करनार व्यक्ति ने सूझबूझथी कूदको मारीए पहला पकड़ी लीधो। वधु माहिती न्यूज एटीन संवाददाता कीर्तेश पासेथी मेळवीए। कीर्तेश, वधु एक व्यक्ति नो जीव बचाववामां फायर विभाग ना अधिकारीओ ने सफलता मळी छे, शुं हती समग्र घटना? बिल्कुल, कामरेजना नंथार गाम खातेनी घटना छे के ज्यां कमलेश कवर नामनो व्यक्ति बीजा माळमां एक घरनी बारीमां अटकाઈ ગયો હતો। સ્થાનિક લોકોએ કામરેજ ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને યુવકનો જીવ બચાવી લીધો હતો। યુવક અપઘાત માટે કૂદકો મારવા જતા લટકી ગયા હોવાની વિગતો સામે આવી છે। ફાયર બ્રિગેડની સમિતિ સૂત્રને લઈને હાલ યુવકનો જીવ બચી ગયો છે। આભાર કીર્તિ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જવાનોએ તેઓને બચાવી લીધા હોવાની જાણકારી છે। કામગીરી સ્થાનિકોએ બિરદાવી પણ છે।